એટલે હવે પછીનો વિડીયો પણ આ પૂર્ણ વર્ગ બનાવવાની વાત છે, એટલે પૂર્ણ વર્ગ ત્રિપદી એના વિશેનો જ છે. પણ જરા પહેલા કરતા જોઈએ કઈ જુદું છે કે નહીં. લગભગ નથી, આમાં સમીકરણ છે. પહેલામાં ખાલી પદ આપ્યા હતા, પણ એને બદલે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ માઇનસ એટ બરાબર ઝીરો એટલે આ સમીકરણ આપ્યું છે. એટલે એટલે આમાં એટલે આને તમે અવયવી પાડીને કરી શકો, પણ અત્યારે આપણે પૂર્ણ વર્ગની રીતે પણ અહીંયા ગણશું. એટલે કારણ કે પૂર્ણ વર્ગ તો થઈ જ શકે, પેલું અવયવી ઘણી વખત ન થાય કે અટપટા અઘરા થાય, પણ એટલે આ સ્વરૂપમાં આપણે પૂર્ણમાં મૂકવાનું. એક્સ વત્તા એનો વર્ગ વત્તા બી, બી એટલે ગમે તે અચળ આવે. એટલે ડાબી બાજુને આપણે પૂર્ણ વર્ગ કરવો મળે. એટલે આ મને લાગે વારંવાર એ જ વસ્તુ કરે છે. આગળના વિડીયોમાં આવી જ ગયું છે, આપણે એક્સ સ્ક્વેર પ્લસ ટુ એક્સ પ્લસ પ્લસ એ સ્ક્વેર એટલે પ્લસ બી છે, એટલે એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ છે. અને આ ત્રીજું પદ આપણે આ શોધવાનું છે ટૂંકમાં, એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ અને માઇનસ આઠ બરાબર ઝીરો. ઓકે, એટલે મને લાગે આ બે પદ ઉમેરવા, એટલે બે જગ્યા છોડી. એટલે હવે આમાં આ પૂર્ણ વર્ગ કરવા માટે એનું ત્રીજું પદ છે એ શોધવું હોય તો ટુ એ બરાબર વચ્ચેનું પદ, એટલે માઇનસ ટુ છે એ ટુ એ બરાબર ટુ એ ઇઝ નેગેટિવ ટુ, એટલે એની કિંમત માઇનસ વન થાય. એટલે ટૂંકમાં મધ્યમ પદ છે જે છે એનું અડધું એ થાય, એટલે જે એનું અડધું થાય એનો વર્ગ કરી નાખો ત્રીજું પદ થઈ જાય. એટલે એ સ્ક્વેર એટલે એ માઇનસ વન નો સ્ક્વેર કરો તો પ્લસ વન થઈ જાય, બરોબર. એટલે તમે એક ત્યાં ઉમેરો પણ એમને છોડી ના શકો, કારણ કે સમીકરણ તમારે એમ પાછું અનબેલેન્સ થઈ જાય, એટલે બેલેન્સ રાખવું જોઈએ. એટલે જેટલું ઉમેરો એટલું પાછું બાદ કરવું પડે, એટલે પ્લસ વન કર્યો તો એક એટલે જમણી બાજુ એક ઉમેરવો પડે, અથવા તો ડાબી બાજુ તમે એક ઉમેર્યો છે તો એક બાદ કરી નાખો. એટલે આ એક વધારાની જગ્યા એટલા માટે રાખી હતી કે પ્લસ વન અને માઇનસ વન બે એ ડાબી બાજુ જ મૂક્યા. એટલે હવે એટલે આપણે સમીકરણ કંઈ ફેરફાર નથી કર્યો, ખાલી બે કિંમતો વધારી, બે સરખી ઉમારી. એટલે હવે આ ત્રણ પદ છે ત્રિપદી એ પૂર્ણ વર્ગ છે, એટલે હવે આપણે એને એક્સ વત્તા એના વર્ગના રૂપમાં મૂકી શકીએ. એટલે આપણે એની કિંમત આપણને મળી ગઈ. એટલે જો એટલે આ બે અચળ છે એને ભેગા કરી શકીએ, માઇનસ એટ માઇનસ વન કરો તો માઇનસ નાઇન થાય, બરોબર. એટલે એ એટલે હવે પેલા જે ત્રણ પદ થયા પૂર્ણ વર્ગ એની આપણે વર્ગના રૂપમાં લખવું હોય તો એક્સ વત્તા એની કિંમત છે, એની કિંમત માઇનસ વન છે, એટલે પ્લસ માઇનસ એનો વર્ગ. એટલે એને તમે બે રીતે લખવાની જરૂર નથી, એને સીધે સીધું એક્સ માઇનસ વન એનો વર્ગ કરી શકો, માઇનસ નાઇન ઇક્વલ ટુ ઝીરો. જો કે આમાં એ તમને વધારે ગૂંચવાળો ના થાય, એટલે નહીં તો ખરેખર તમે આ ડાબી બાજુ જે બે છે ને એમાં આપણે બે વર્ગ છે, એટલે એક્સનો વર્ગ એક્સ વર્ગ માઇનસ એ વર્ગ માઇનસ બી વર્ગ હોય તો એ વત્તા બી ને માઇનસ બી નું જે આપણે પેટર્ન હતી ને એ પણ થઈ શકે, પણ અહીંયા એ ઉપયોગ નથી કરતા. આમાં આપણે એમ જ કરે છે, બે બાજુ આ પ્લસ નાઇન નાઇન ઉમેરે છે, એટલે ડાબી બાજુ એક્સ માઇનસ વનનો વર્ગ થયો અને જમણી બાજુ આ પ્લસ
9 થયા, હવે એનું વર્ગમૂળ કરે છે. એટલે આ સૂત્રમાં એમ જ આગળ, એટલે એક્સ માઇનસ વન છે એનું વર્ગ કરો તો એટલે 9 નું વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ 3 ગમે તે થાય, એટલે એક્સ માઇનસ 1 બરાબર ઓર એક્સ માઇનસ 1 બરાબર નેગેટિવ 3. એટલે કહું ને, આ બે વસ્તુ વર્ગમૂળ કરો ત્યારે એ ખાસ ધ્યાન રાખવાનું કે તમે બે એમ કે એમાં આવી શકે. એટલે હવે બસ એનું સાદું રૂપ જ આપે છે કે એક્સને એક ઉમેરો એટલે એક્સ બરાબર 4 થાય, અથવા તો એટલે અને બીજી રકમમાં એક્સ માઇન એટલે એ બીજી આમાં એક્સ બરાબર માઇનસ 3માં એક ઉમેરો એટલે માઇનસ 2 થાય. એટલે આ એક્સની બે વેલ્યુ આ રીતે આવી ગઈ. એટલે એટલે તમે ફેક્ટર કરી શકો, અથવા તો વચ્ચે જે પેલું આવ્યું હતું એ પ્લસ બી ને માઇનસ બી નું એટલે એટલે આ એટલે કીધું ને કે પેલી ઘણી બધી રીતે થઈ શકે, પણ આ આમ લાંબુ પડે પણ પેલા એમ કે ચોક્કસ થાય જ એમ. એટલે આ રીતે તમે ભાગે ને આ રીતે એક પદ વધારાનું ઉમેરો છો ને એટલે પૂર્ણ વર્ગ થાય જ, એટલે ઓટોમેટિક તમારે એ રીતે જવાબ મળી જાય.